નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાતી જ્ઞાન સેતુ ધોરણ સાત બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસની અંદર કદમ દસ વિશે શીખવાના છીએ જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી અમારા આગળના વિડીયો પણ તમને મળતા રહે તો ચાલો શરૂ કરીએ ગુજરાતી ધોરણ સાત કદમ દસ પ્રશ્ન એક નીચેના ચિત્રમાં રંગ પૂરો આ ચિત્ર વિશે પાંચ છ વાક્ય લખો તો જુઓ ચિત્ર ની અંદર તમે બધા ઓળખતા જશો કોણ છે એટલે સીધા આપણે તેના જ લખશું તો આ ચિત્ર શ્રી કૃષ્ણનું છે કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા છે તો તેને શણગાર જોઈએ તો કૃષ્ણને માથે મોર શોભી રહ્યું છે તેમણે કાનમાં કુંડળ પહેર્યા છે અને કમરે બાજુબંધ શોભી રહ્યા છે કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે ગોપીઓ ઘેલી બની અને રાસે રમવા આવતી હતી ગોકુળમાં કૃષ્ણ રાસ લીલા રચતા હતા બાળપણમાં જ કૃષ્ણે ઘણા બધા બહાદુરી ભર્યા કામો કર્યા હતા ને બાળમિત્રો કૃષ્ણના બાળપણ વિશે તો તમે જાણતા જ હશો એટલે વધારે વાક્યો હું અહીંયા નથી લખતો જો તમને બીજા વધુ વાક્યો લખવાની ઈચ્છા થાય તો તમે અહીં લખી શકો છો ચાલો આગળ પ્રશ્ન બીજો નીચેની કાવ્ય પંક્તિમાં શબ્દો આડા આવળા થઈ ગયા છે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી કાવ્ય પંક્તિ ફરીથી લખો પેલું છે પ્રભુજીની લોલ ઉતરાવું રે વાસળી રે એની રે તો તેની કાવ્ય પંક્તિ છે એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ બીજું છે નંદજીનો વગાડે છે લોલ વાસલડી લાડકો રે તો તેનું આવી રીતે થશે વાસલડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ ત્યાર પછીનું ત્રીજું છે લટકે વાસલડીએ ચાર ફૂમતા કઈ તો તેનું વાક્ય થશે વાસલડીએ કઈ ફૂમતા લટકે ચાર ત્યાર પછીનું ચોથું છે ગુથી મોલે મોલે પ્રભુજીએ દીધા લોલ મોતી ડારે તો તેનું વાક્ય થશે મોલે મોલે ગુથી દીધા પ્રભુજીએ મોતી ડારે લોલ આવી રીતે આપણે કાવ્ય પંક્તિને ગોઠવી શકીએ પ્રશ્ન ત્રીજો છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન છે વાસ શા માટે વઢાવવાના છે તો વાંસ છે એની વાસળી બનાવી હતી કે શ્રી કૃષ્ણ માટે વાસળી બનાવવાની છે તેથી તેના માટે વાંસ વધાવવાના છે બીજો પ્રશ્ન છે વાસળીની સિંહ વિશેષતા છે તો વાસળીની વિશેષતા એ છે કે તેના પર ચાર ફૂમતા લટકે છે તેની ઉપર હંસ પોપટ અને મોર બેઠા છે ત્રીજો પ્રશ્ન છે તમને વાસળી વગાડવી ગમે કેમ તેનો જવાબ છે કે હા અમને કારણ કે તમને ગમતા વિવિધ વાદ્યો અહીં વાક્યો લખ્યું છે પણ આપણે વાદ્યોના નામ લખવાના છે વાદ્યો એટલે સંગીતના જુદા જુદા સાધનો એ વિવિધ વાદ્યોના નામ આપણે લખીએ તો અહીં મને ગમતા જે વાદ્યો છે તેના મેં નામ લખ્યા છે આ સિવાય તમને જો અન્ય કોઈ વાદ્ય ગમતું હોય તો તે પણ તમે અહીં ઉમેરી શકો કે અમને ઢોલક તબલા મંજીરા વાંસળી હાર્મોનિયમ ખંજરી વગેરે વાદ્યો ગમે છે પ્રશ્ન ચાર તમને આવડતું અથવા તમારા વિસ્તારમાં ગવાતું કોઈ એક લોકગીત લખો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણા વિસ્તારની અંદર અલગ અલગ લોકગીતો છે તે પ્રખ્યાત હોય છે તો અહીં તમારા વિસ્તારની અંદર જે લોકગીત પ્રખ્યાત હોય તે લોકગીત પણ તમે લખી શકો અહીં મેં એક લોકગીત છે એ લખ્યું છે જે હું તમને ગાઈને સંભળાવું તમે પણ ગાજો ખૂબ મજા આવશે અને તમારે જો અન્ય લોકગીત ન લખવું હોય તો આ લોકગીત પણ તમે લખી શકો તો ચાલો આપણે સાથે મળીને ગાઈએ આભમાં ઝીણી જબુ કેવી જળી રે ઝીણા જરમર વાર સે મેઘ ગુલાબી કેમ કરી જા ચા કરી રે ભીંજાય હાથી ને ભીંજાય ઘોડ લારે ભીંજાય હાથીનો બેસ તલ ગુલાબી કેમ કરી જા સોચા કરી રે આભમાં ઝીણી જબુ કેવી જળી રે ભીંજાય મેળીને ભીંજાય માળીયા રે મેળીની બેસતલ રાણી ગુલાબી કેમ કર જા સો ચા કરી રે આભમાં ઝીણી જબુ કે જણી રે તમને વાલી દરબારી ચા કરી રે અમને વાલો તો મારો જીવ ગુલાબી કેમ કરી જા રે આભમાં જીણી જબું કેવી જળી રે ઝીણા ઝર વરસે મેઘ ગુલાબી કેમ કરી જા સો ચા કરી રે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પણ તમને ગમતું લોકગીત છે તે અહીં લખવાનું છે ચાલો આગળ પ્રશ્ન પાંચ જોઈએ શરીરના કયા અંગ પર ક્યું ઘરેણું પહેરાય છે વિચારો અને લખો ઉદાહરણ તરીકે આંગળીમાં અંગૂઠી પહેરાય તો એવી રીતે કાનમાં શું પહેરાય તો કે બુટી એવી રીતે અન્ય અંગ ઉપર જે ઘરેણા પહેરાય તો તેમાં નાકમાં નથડી પહેરાય ગળામાં હાર પહેરાય હાથમાં બંગડી પહેરાય પગમાં ઝાંજર પહેરાય અને કમરે કંદોરો પહેરાય તો આવી રીતે આપણા શરીર ઉપર આપણે જે ઘરેણાઓ પહેરતા હોઈએ તેના નામ તમારે લખવાના હતા ચાલો હવે જોઈએ પ્રશ્ન છ ધાર પ્રત્યય લાગે તેવા શબ્દો શોધી અને તેનો અર્થ લખો ઉદાહરણ તરીકે જુઓ અહીં આપ્યું છે એક શબ્દ છે ધારદાર તો તેનો અર્થ થાય છે ધાર વાળું તો વિદ્યાર્થી મિત્રો આવા શબ્દો તમારે શોધી પાઠ્યપુસ્તકની અંદરથી અથવા તો અન્ય કોઈ જગ્યાએથી તમને મળે તો તેવા શબ્દો તમારે શોધવાનો પ્રયત્ન કરવાનો છે એટલા માટે જ અહીં મેં તમને જવાબ આપ્યા નથી જેથી કરીને તમારું વાંચન પણ વધે અને તમને નવું જાણવા પણ મળે એટલા માટે તમારે શબ્દકોશ અથવા તો કોઈ સારું પુસ્તક લઈ અને તેમાંથી આ શબ્દો શોધવાનો પ્રયત્ન કરી અને અહીંયા લખવાના છે વિદ્યાર્થી મિત્રો આપણું કદમ છે એ અહીં પૂરું થાય છે આગળના કદમના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને ચેનલની મુલાકાત લેતા રહો જેથી નવા વિડીયો છે તમને મળતા રહે વિડીયો જોવા બદલ આપનો આભાર